રાજ્યના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલના હસ્તે રૂપિયા 4.99 કરોડના પ્રથમ તબક્કાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપની માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંજૂર થયેલ ઓખાથી બેટ દ્વારકા સુધીનો રૂપિયા 1160 કરોડના ખર્ચે બનનાર ફોર લેન સસ્પેન્શન હેંગિંગ બ્રિજ આગામી એક વર્ષમાં પૂર્ણ થનાર છે। જે પુલની નીચેથી પીવાના પાણીની લાઇન અંડરગ્રાઉન્ડ વીજળીની વ્યવસ્થા બેટ દ્વારકા સુધી કરવામાં આવનાર છે, જેનાથી બેટ દ્વારકા વાસીઓને પીવાના પાણીની તેમજ વીજળીની વારંવાર ફોલ્ટની સમસ્યા દૂર થશે। સૌથી મોટો હેંગિંગ પુલ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી 1100 કરોડ રૂપિયા મંજૂર કરી અને તેને સરકારે કામ અથવા લીધું છે। એકાદ વર્ષની અંદર એ કામ પૂર્ણ થશે। ઘણા બધા પ્રશ્નો એ પૂરના કારણે એનો ઉકેલ આવશે, જે અત્યારે બોટમાં આવવું પડે છે, સ્વાભાવિક રીતે જરૂર નહીં પડે। ઉપરાંત પીવાના પાણીની તકલીફ બી બંધી જશે અને વીજળી સૌથી પહેલાં અહીંયા બેટ દ્વારકામાં જનરેટર દ્વારા આપવામાં આવતી હતી, પછી આપણે 10-15 વર્ષ પહેલાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખ્યું અને વીજળી બેટ દ્વારકામાં આપી, પરંતુ જે ફિશિંગ બોટ્સ છે એના કારણે ઘણી બધી કેબલ ઉપર નુકસાન થયું છે। આ પુલ બનશે એટલે પુલની નીચેથી પીવાના પાણીની પાઇપલાઇન અને કેબલ બી આપવામાં આવશે, જેનાથી કાયમ માટેનો બેટ દ્વારકાના વીજળીનો પ્રશ્ન આવશે। આ ઉપરાંત રાજ્ય સરકાર આદરણીય બીજેપીના નેતૃત્વમાં 15 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આ 15 કરોડમાં પહેલાં ફેઝની અંદર 5 કરોડના ખર્ચે સુવિધા કેમ વધે એના માટેના આજે કામ શરૂ કરવામાં આવ્યા છે। આમાં જે લોકો આવશે એના બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે, ઇવન બ્લોકો કરવામાં આવશે, એને સારી રીતે દર્શન થાય અને કોઈ તકલીફ ન પડે એ માટે અનેક નવી સુવિધા આવતા 6-8 મહિનાની અંદર આપી જશે। આ ઉપરાંત રિન્યુએબલ એટલે સોલર દ્વારા વીજ ઉત્પન્ન કેવી રીતે થાય એના માટે આપણે એક ઘર પણ હાઉસમાં સર્વે કરવાના છીએ અને કેવી રીતે સોલર પેનલ ક્યાં નંકાઈ શકાય એનો એક રિપોર્ટ બનાવીશું। આ ઉપરાંત અંડરગ્રાઉન્ડ કેબલ માટેનું બી આયોજન કરવાનું જરૂર છે। આખા બેટ દ્વારકામાં સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ થાય અને એના માટે બી સરકાર આવતા દિવસોમાં વિચારશે। લલિતટી સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।